500 વર્ષના લાંબા અંતરાલ બાદ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા પામી છે, જેને લઈને સમગ્ર દેશવાસીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે વડોદરાના ન્યૂ વાઘોડિયા રોડ ગાયત્રી મંદિર પાસે આવેલી અનંતા શ્રવણ સોસાયટી દ્વારા અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 500 વર્ષના લાંબા અંતરાલ બાદ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા પામી છે, જેને લઈને સમગ્ર દેશવાસીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે ન્યૂ વાઘોડિયા રોડ ઉપર ગાયત્રી મંદિર પાસે આવેલ શ્રવણ સોસાયટીના રહીશોએ પણ આ ક્ષણની ભવ્ય ઉજવણી કરી હતી. સ્થાનિક મહિલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે એક વર્ષની એક દિવાળીની ઉજવણી લોકોએ કરી અને 500 વર્ષ બાદની એક વાર દિવાળીની ઉજવણી કરી એ ઉત્સાહ સાથે અનંતા શ્રવણ સોસાયટીમાં ઉજવણી કરાઈ હતી. નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેક આ તહેવારમાં સામેલ થયા હતા. દીવા અન્નકૂટ જાણે ભગવાનને આમંત્રિત કર્યા હોય એવો ઉત્સવ અનંતા શ્રવણ સોસાયટીમાં જોવા મળ્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજે જે દેશ નિર્માણનું કામ કર્યું હતું, એવી જ રીતે પીએમ મોદી દ્વારા અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કર્યું છે, તે ફરીવાર જાણે શિવાજીનો અવતાર હોય એવું ધન્યતા ભર્યું કામ કર્યું છે. જ્યારે અન્ય એક સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે અનંતા શ્રવણ સોસાયટી ન્યૂ વાઘોડિયા રોડ ઉપર ગાયત્રી મંદિર પાસે આજે સૌ જાણીએ છીએ કે વિશ્વમાં અયોધ્યા મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા 500 વર્ષ પછી થઈ છે, જેને સોસાયટી દ્વારા સુંદર કાર્યક્રમ સાથે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્સાહભર્યો માહોલ થયો હતો. નાના બાળકો, સ્ત્રીઓ દ્વારા અને સમગ્ર અનંતા શ્રવણ સોસાયટી પરિવાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ જ સુંદર તેમજ બહુ વર્ષો પછી દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. આ અનંતા શ્રવણ સોસાયટી ન્યૂ વાઘોડિયા રોડ ગાયત્રી મંદિર પાસે આજે આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વમાં અયોધ્યા મંદિરની રામ પ્રતિષ્ઠા આજે 550 વર્ષ પછી આજે રામ મંદિરનું નિર્માણ થયું છે, તે ઉત્સાહમાં આજે અમારી અનંતા શ્રવણ સોસાયટી સરસ મજાનો સુંદર કાર્યક્રમ સાથે ભજન સંધ્યાનું આયોજન કર્યું છે. આપ સૌ જાણો છો કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઘણા વર્ષો સુધી જેની રાહ જોઈ રહ્યા હતા એવું ભવ્ય રામ મંદિર અયોધ્યામાં બની રહ્યું છે. તેના ઉપક્રમે અમારી અનંતા શ્રવણ સોસાયટીમાં આજે ઉત્સાહભર્યો માહોલ છે અને એ કાર્યક્રમને અનુરૂપ અમારી સોસાયટીમાં નાના બાળકો, સ્ત્રીઓ દ્વારા અને સમગ્ર અનંતા શ્રવણ સોસાયટી પરિવાર તરફથી એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સરસ મજાનું આયોજન છે અને આજે એવું લાગે છે કે બહુ વર્ષો પછી આમ દિવાળી જેવો માહોલ, જેમ રામ મંદિરનું નિર્માણ થયું, ખરેખર ઉત્સાહભેર્યો પ્રસંગ છે અને રામ મંદિરનું નિર્માણ થવાથી અમને બહુ જ ઉત્સાહ છે. એનો ઉત્સાહ આજે અમારી અનંતા શ્રવણ સોસાયટી ઉપક્રમે યોજી રહી છે.